નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ. આપનો જે છે દોસ્તો અતિથી અતિ પ્રેમ મને મળ્યો છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે છે એ લેક્ચર આપણે સ્પેશિયલી લીધેલો છે કે પીએસઆઈ કોન્સ્ટેબલની ડિટેલ પ્રિપેરેશન કેમ કરવી જોઈએ. તો વિશેષ કોઈ પ્રકારની વાત ન કરતા સીધા જ આપણે ટોપિક ઉપર જઈએ કે ભાઈ આપણે ત્યાં જે આ ગ્રુપ જે છે એ બી અને એમાં જે એમસીક્યુ જે 200 માર્ક છે એના માટે શું કરવું જોઈએ. ઓકે, તો પેલા જ છે દોસ્તો તમને હું તમને લાસ્ટમાં એ પણ કહી દઈશ કે દોસ્તો તમારે તૈયારીની રણનીતિ કેવી રીતે હોવી જોઈએ. એક તમને પાસ થઈ શકાય એવું શેડ્યુલ પણ આપી દઈશ. તમારે કેવી રીતે વાંચવું જોઈએ એ પણ હું તમને કહી દેવાનું છું. પણ પેલા થોડીક તમને જે છે એ સિલેબસ જે છે એની મારી તમારી સાથે ચર્ચા કરવાની ઘણા ટાઈમ ત્યાં ઈચ્છા છે, પણ થોડા સમયના અભાવે લેક ઓફ ટાઈમના બેઝ ઉપર જે છે આ બધું રહી જતું હોય છે. તો પેલો ટોપિક જે છે દોસ્તો આપણને અહીંયા ઇંગ્લિશ આપેલો છે અને ઇંગ્લિશનું જે વેઇટેજ આપણને આપેલું છે એ ટોટલ કેટલા, તો કે ભાઈ 20 માર્કનો વેઇટેજ છે. મતલબ કે ટોટલ જે છે દોસ્તો આપણી પાસે જે 200 માર્ક છે એમાંથી એવું કહી શકાય કે આપણે 10% જેવું વેઇટેજ સ્પેશિયલી કોના માટે છે, ઇંગ્લિશ છે. ઇંગ્લિશ પણ અહીંયા તમારે બધું કરવાનું હોતું નથી, આ યાદ રાખજો. બીકોઝ દોસ્તો તમારી પાસે કોઈ બુક છે જે ઇંગ્લિશની છે, ઇંગ્લિશ ગ્રામરમાં માની લો કે એમાં 20 ટોપિક આપ્યા છે, પણ આપણને સિલેબસમાં 13 ટોપિક આપ્યા છે, તો આપણે માત્ર 13 ટોપિકની જ ચર્ચાઓ કરશું. તમે અત્યારે જે છે એ મારો વિડીયો નિહાળી રહ્યા છો અલગ અલગ ગુજરાતના કસ્બા ગામડા કે તાલુકાઓમાંથી, તો આપણે માત્ર વાત કરી છે સીસીઈની, તો હું તમને સીસીઈના જ સિલેબસ અને એને જ વળગી રહેવાની વાત કરીશ, જેમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે, નાઉન આપેલું છે, પ્રોનાઉન આપેલું છે, હે ને, આર્ટિકલ્સ આપેલા છે. તો હવે તમારે તૈયારીમાં પહેલું સ્ટેપ કયું હોવું જોઈએ એ હું તમને કહું. પેલા દોસ્તો જે છે અહીંયા હું તમને એ લખી દઉં છું, પેલા નાઉન એન્ડ પ્રોનાઉન થવું જોઈએ. આ ખાસ પેલા આ ટોપિક થશે તો આગળના ટોપિક આવડશે. ત્યારબાદ જે છે દોસ્તો આપણને બીજો જે ટોપિક જે છે એ આવડવો જોઈએ, પ્રીપોઝિશન, કન્જક્શન, એડજેક્ટિવનો. આ બધું ટોપિક તો તમને એમ નમ પણ સાથે સાથે આવડતું જશે. ત્રીજો ટોપિક દોસ્તો જે છે એ તમારો કયો છે, તો કે એક્ટિવ પેસિવ. ઉમેદવારની દરેકની એક જ ગલતી હોય કે સીધો ટેન્સથી ચાલુ કરવા માંડે છે, પછી કહે કે સર મને ઇંગ્લિશ તો બહુ અઘરું લાગે છે. પણ એવું રીતે હું ના ભણો તો અઘરું જ લાગે, બાકી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એકદમ સરળ છે, એકદમ સરળ છે જો તમે સાચી રણનીતિથી તૈયારી કરતા હોય તો. એના પછી જે છે એ ટેન્સીસ કરી લો. ત્યારબાદ જે છે એ આપણે ત્રીજા નંબરનો ટોપિક કરી લઈશું. એના બાદ જે છે એ આપણે આર્ટિકલ કરી લેવાના થશે દોસ્તો. એના પછી જે છે એ વર્બ અને એડવર્બ કરી લેવાનું. આ બધી વસ્તુ કેવી છે, સિનોનિયમ, એન્ટોનિયમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે દોસ્તો. આ બધી વસ્તુ જે છે એમાં હું તમને પીડીએફ આપી દઉં છું ટેલિગ્રામના માધ્યમથી. એ તો તમારે રોજે રોજ કરી દેવાની છે, આ તો તમે રોજે રોજ ગોખવાનું. આમાં કઈ સમજવાનું થોડું, આ સમાનાર્થી વિરોધાર્થી છે, સિનોનિયમ એન્ટોનિયમ છે, એના કઈ રૂલ્સ આવે છે, એના આર્ટિકલ જેવા રૂલ્સ આવે છે. આજ મને માની લે કે દોસ્તો વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, એને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આના કોઈ આના કોઈ રૂલ્સ આવે છે ના. આ તો તમારે યાદ રાખવાનું છે એ પીડીએફમાંથી. બાકી જે છે મેં તમને કહી દીધું છે દોસ્તો કે આ એ, આ બી, આ સી, આ ડી, ઈ, એફ, જી અને આ એચ, બસ આવી રીતે આપ કરતા જાઓ. તો જેથી કરીને શું થશે કે ઇંગ્લિશનો તમારો જે હાવ છે એ દૂર થઈ જશે કે ઓ માય ગોડ ઇંગ્લિશ, નો 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 સર ઇંગ્લિશ નહીં, બીજું કયો, ઇંગ્લિશ મને ભાવે છે પણ 9 વાગ્યા પછીનું ભાવે છે, પણ એ પરીક્ષામાં નથી આવતું ને, એ જેલમાં આવે છે. 9 વાગ્યા પછીનું ઇંગ્લિશ લ્યો તો પ્રોહિબિશનનો ગુનો દાખલ થાય. ઓકે ચલો દોસ્તો, તો વાત એ થઈ જાય, આપણે આને પહેલા જે છે ધ્યાનમાં લેવાનું થાય. આના માટે સૌથી બેસ્ટ જો છે તમારે કંઈ હોય તો એ અનિતા ઝોન મેમને ફોલો કરવાના થશે. અનિતા ઝોન મેમ ઇંગ્લિશ માટે, કારણ કે અનિતા ઝોન મેમ જે છે દોસ્તો એ ગુજરાતના ટોપ મોસ્ટ ફેકલ્ટી કહી શકાય, અને અત્યારે ગુજરાતમાં જેટલા બી ફેકલ્ટી છે એ ફેકલ્ટીઝ એજ્યુકેટરમાં સૌથી મોસ્ટ સિનિયર વ્યક્તિ હોય તો યા છે, મોસ્ટ સિનિયર વ્યક્તિ છે, હે ને. તો અનિતા ઝોન મેમના લેક્ચર જે છે આપ જોઈ લેશો તો તમારે ઇંગ્લિશના તમામ પ્રકારના પોર્શન જે છે અહીંયા ક્લિયર થઈ જશે. તો પેલો ઇંગ્લિશ જે છે એ આપણો મુદ્દો ક્લિયર થઈ ગયો. ત્યારબાદ ગુજરાતી, ગુજરાતીમાં જે છે એ દોસ્તો રૂઢિપ્રયોગ છે, કહેવત છે, શબ્દ સમૂહ છે, હે ને, અને આ સમાનાર્થી અને વિરોધાર્થી છે. મતલબ કે આ 1 નંબરનો ટોપિક, 2 નંબરનો ટોપિક, 6 નંબરનો ટોપિક અને 10 નંબરનો ટોપિક, આ જે છે એ તમારે શું કરવાના થાય છે કે ભાઈ આ 1, 2, 6 અને 10 આ તમારે જે છે એ ક્યાં તો વ્યાકરણ વિહારની બુક લઈ લેવાની
અથવા તો માની લે કે તમારે શબ્દ ભંડોળ કરી લેવાનું થાય. શબ્દ ભંડોળ કેવું કરી લેશો દોસ્તો? GCERT નું 6-10 નું. અમે ટેલિગ્રામ ચેનલ કણેદ ગાઈડન્સમાં મૂકેલું છે, આપે જોઈ લેવું પડશે. કારણ કે દોસ્તો રૂઢિપ્રયોગમાં શું, રૂઢિપ્રયોગમાં અગેન મેં તમને કીધું કે એમાં શું કોઈ આપણે ત્યાં અલગ અલગ પ્રકારની કન્ડિશન આવે? આપણે ત્યાં કહેવતમાં થોડી કન્ડિશન આવે, એમાં થોડી ના કોઈ પ્રકારના રૂલ હોય. તો બે વસ્તુ છે કે જ્યાં તમારે 4-6 લગાવવાના હોય ત્યાં 4-6 લગાવો, પણ જ્યાં પ્લેટ પ્લેટ રમવાનું હોય ત્યાં પ્લેટ પ્લેટ રમવાનું થાય. આમાં દોસ્તો તમારે શું કરવાનું છે કે તમારે ડાયરેક્ટ 4-6 લગાવી દેવાનું. આમાં છે 4-6 બાઉન્ડ્રીની બહાર છે એ તમારો બોલ જતો રહેશે, પણ આના માટે તમારે સમજી વિચારીને સમાસનો વિગ્રહ કરવો પડે. આ છંદ જે છે, અલંકાર છે, જોડણી છે, લેખન સુધી હોય, સંધિ જોડો અને જે છે એ ભાષા સુધી, આના માટે તમારે પહેલાં તો ગ્રામર શીખવું પડે. જો એ ગ્રામર આપણને સારી રીતે આવડે તો પછી આપણે આગળ જતા જે છે થોડું કામ બને, અન્યથા કામ બને ના, જરાય ન બને. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, કે આ બધી વસ્તુ પહેલા નંબરનો ટોપિક, બીજા નંબરનો ટોપિક છે ને, તમને શું થશે ખબર? જો આજે દરેક ફેકલ્ટી સારા જ હોય, તમને જેટલું માર્ગદર્શન આપતા હોય બધા સારું માર્ગદર્શન. કણેદ ગાઈડન્સ છે દોસ્તો, છેલ્લા લગભગ 3 કે 4 મહિનામાં 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, આ બધા તમારા બધાના સહયોગથી. પણ આપણે ક્યારેય કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિ બાબતની ટીકા નહીં કરવાની, કે ના તો દોસ્તો આપણે જે છે એ કોઈ સંસ્થા બાબતની ટીકા કરવાની કે આ સંસ્થા આવું કરે છે, આ ફેકલ્ટી આવો, હું તો આવું ભણાવું છું, હું બેસ્ટ કરું છું. ના, દરેક વ્યક્તિ પોતાની રીતે બેસ્ટ જ હોય, એ ડિસાઇડ તમારે કરવાનું છે. તમને કોઈ આ બાબતનું કીધું હોય તો મને કહો કે તમારે પેલા જે છે આ 1, 2, 6 અને 10 છે આ ટોપિક જે છે એ વાંચવાના છે, અને એના સિવાયના જે ટોપિક છે દોસ્તો એ સમજવાના છે. તો આ સમજવાના ટોપિક કયા આવશે? 3, 4, 5, 7, 8 અને 9 આ સમજવાના ટોપિક છે, આ તો વાંચવાના છે દોસ્તો. આવી રીતે પાર્ટીશન પાડી દેશો તો તમારા મગજમાં બહુ જ પ્રકારનું જે છે એ એકદમ તૈયારી કરવા માટેનું એન્જોયમેન્ટ આવી જશે. આપણે ખબર તૈયારી કરતા હોય ને જે સ્પર્ધાત્મક પરીક્ષાની, એમને હંમેશા એક ઇસ્યુ હોય કે સર હું કેટલું બધું વાંચું છું, પણ હું વાંચું છું તો મને કોન્ફિડન્સ જ નથી આવતો, શું કામ આવે? એને અણધારી તૈયારી, પછી જેમ તેમ ગમે ત્યાં પૂછી લેવાનું, પછી આપણને સ્ટ્રેસ આવે અને આપણે પાસ ના થાય, અલ્ટિમેટ આપણે ડિમોરલાઇઝ થઈ જઈએ વગેરે વગેરે, આ બધા પ્રશ્ન બનતા હોય ને, હે ને? તો આ નહીં કરવાનું. બાકી રોજ મને જાય દોસ્તો જે છે ઓછામાં ઓછા 100 વ્યક્તિને કોલ આવતા હશે, સર એક મસ્ત મજાનું શેડ્યુલ બનાવી દો ને. અને યુટ્યુબમાં લેક્ચર જોયો છો, બહુ મજા આવી છે અને મને શેડ્યુલ બનાવી બી દઉં છું. પણ આ શેડ્યુલ હું તો જ બનાવી દઉં છું જો તમારે વાંચવું હોય તો, માત્ર પવા કરવા હોય તો નહીં. લાઇબ્રેરીમાં તમે ઘણાઈને જોયા છે, પેલી PSI તૈયારી કરતા હોય ને, એને હજી તો સ્ટુડન્ટ હોય અને અત્યારે જે છે એ આર્મીના કપડાં પહેર્યા હોય, આર્મીના જે છે એ ટીશર્ટ પહેર્યા હોય, ટ્રેક પેન્ટ આર્મીનું પહેર્યું હોય, અને એ બેન અથવા તો એ ભાઈ એ ચાલતા હોય ને તો આપણને એવું જ લાગે કે ઓહો PSI લાગે છે. પણ એનામાં કન્ટેન્ટ અમે 0 જ હોય, કોમ્પિટિશન કરવી તો ગમે ત્યારે છૂટ છે, હે ને? આવા લોકો કઈ રે પાસ નથી થતા, કારણ કે પાસ થવાળો વ્યક્તિ સાયલેન્ટલી લાઇબ્રેરીમાં બેસીને એના માતા પિતાના સપના પૂરા કરવા માટે થઈ અને મસ્તો હોય, એને વોટ્સઅપમાં સ્ટેટસ ના મૂકી હું વાંચું છું, હે ને? એ તો એનું જે સ્ટેટસ છે ને એ જે દિવસ પાસ થશે ને ત્યારે આવી જશે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો, સો વાત એ થઈ છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ ગુજરાતીમાં શું કરવું જોઈએ, તો કે એક ગુજરાતીમાં તમને બુક આપી દીધી છે, એ વ્યાકરણ વિહારની બુક છે. અને બીજું તમારે જોવું હોય તો આ શબ્દ ભંડોળ તો મેં તમને આપેલું છે 1, 2, 6 અને 10 માટે. એના માટે કદાચ તમારા લેક્ચરર કોઈ તમે લેક્ચર ભર્યા હોય તો એ લેક્ચરની નોટ અપ કરી દો, અને એ ન કરવું હોય તો તમે જે છે એ દેવ સાધુ પાસે જે છે એ ભણ્યા હોય તો દેવ સાધુ સરના લેક્ચર પણ સારા છે. તમે જે છે એ જિજ્ઞેશ સર, જૂનાગઢમાં બહુ ફેમસ નામ છે જિજ્ઞેશ સરનું, જિજ્ઞેશ સર પાસે ભણ્યા હોય તો જિજ્ઞેશ સરના લેક્ચર પણ જે છે એ જિજ્ઞેશ કોંડલિયા, તો એમના લેક્ચર પણ જોજો આપ, એમને પણ મજા આવશે. આપ ગાંધીનગરમાં રહેતા હોય તો આશા પટેલ મેમના લેક્ચર પણ આપ જોઈ શકો, હે ને? આમના લેક્ચર પણ બહુ સારા છે. તો આવા જેટલા પણ જે છે સારા સારા ફેકલ્ટી છે એમના જે છે એ ગુજરાતી બાબતના લેક્ચર જે છે એની નોટ્સ હોય તો આપ સારું છે. આ લેક્ચરની નોટ્સ છે, આ આપ જોઈ શકો છો. ઓકે, કદાચ તમને બીજા કોઈ ફેકલ્ટીએ ભણાવ્યું હોય અને એમના લેક્ચર તમને સારા લાગતા હોય અને એમનું કન્ટેન્ટ સારું હોય તો એ પણ કંઈ ગલત નથી દોસ્તો, એ પણ સારી જ વસ્તુ છે. પણ આ 3ના જે છે એ લેક્ચર તમે ફોલો કરો તો ઘણું સારું છે દોસ્તો. ઓકે, આગળ વધીએ આપણે. ત્યારબાદ રાજ્ય વ્યવસ્થા અને RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પૂરેપૂરા 30 માર્ક બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે છે એ પોતાના મગજની તમામ પ્રકારની બાબતોમાં મૂકી દીધી છે, અને આપણે જે છે એ ભારત દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકર જેવા
તજજ્ઞ જે બધા થઈ ગયા છે, હે ના, આ બધા જ તજજ્ઞોએ જે છે એ બંધારણ આટલું સારું બનાવ્યું છે કે જેના પિલર ઉપર અત્યારે આપણે ઊભા છે અને આપણે સ્વતંત્રતાની જે છે એ મસ્ત મજાનો શ્વાસ લઈ શકીએ છીએ. આ માત્ર ને માત્ર થઈ ગયું હોય તો આપણા બંધારણના ઘડવૈયાઓ, માત્ર ને માત્ર વસ્તુ થઈ હોય તો બાબા સાહેબ આંબેડકરના લીધે થઈ છે. તો આ બધા જ બંધારણના ઘડવૈયાઓ માટે આપણે ત્યાં જે છે એ જે ભારતીય બંધારણ આપ્યું છે એમાં ભારતના બંધારણનો ઉદ્ભવ અને વિકાસ આપ્યો છે, આમુખ મૂળભૂત અધિકાર આપ્યા છે, કટોકટી લગતી જોગવાઈ, સંઘ અને રાજ્યના કાર્યો આપ્યા, ન્યાયપાલિકા આપી, બંધારણીય સંસ્થા, વૈધાનિક સંસ્થા, સ્થાનિક સ્વરાજ, કેન્દ્ર રાજ્ય સરકારની નીતિ અને જાહેર માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ એક્ટ 2005. હવે સમજો બંધારણ કેવી રીતે કરવું જોઈએ દોસ્તો. આજે 100 માંથી દોસ્તો જે છે એ 90 જગ્યાએ તમને સીધું જ બંધારણ જે છે આમુખથી ભણાવશે. આ 30 માર્કનું બંધારણ છે દોસ્તો સીસીઈમાં. તો તમે કોઈ દિવસ એવું જોશો કે 30 માર્કમાંથી 10 માર્ક સ્પેશિયલ તમને આમુખમાંથી પૂછાણા? તમે કહેશો ના. તો હંમેશા યાદ રાખવાનું દોસ્તો કે આપણે પહેલાં જે છે જેમાંથી વધારે માર્ક મળતા હોય ને એ ટોપિક પહેલાં કરવાનો. આમુખમાંથી 30 માંથી 10 ના મળે પણ સંસદમાંથી તો લિટરલી તમને 10 માર્ક મળે, હે ના, કારણ કે અહીંયા તમે પરીક્ષામાં એક્સપર્ટ બનવા નથી આવ્યા, અહીંયા તમે પરીક્ષા પાસ થવા આવ્યા છે. તમારે અહીં બંધારણનું એક્સપર્ટ બનવું છે? જરાય નહીં. અહીંયા તમારે એક્ઝામ પાસ કરવી છે. તો એક્ઝામ પાસ કેમ કરવી એ તમારે વિચારવાનું થાય છે. ઓકે, તો પહેલા તમારે આ ટોપિક કરી લેવાનું. ઓકે, સંઘ એમાં શું કરવાનું? જો પહેલા તમારે આમાં સંસદ કરી દેવી પડશે. પહેલા આપણે શું કરી દેવાનું? સંસદ. એટલે આ મુદ્દો ક્લિયર થઈ ગયો. એની સાથે સાથે જે છે એ આપણે ત્યાર પછી રાષ્ટ્રપતિ કરી દેવાના. રાષ્ટ્રપતિ કરી દો પછી ઉપરાષ્ટ્રપતિ કરી દેવાના અને ત્યારબાદ પીએમ કરી દેવાના. એટલે સંઘ પૂરું થયું. રાજ્ય એમાં પહેલા વિધાન મંડળ યાની કે વિધાનસભા વિધાન પરિષદ કરી દેવાનું, ત્યારબાદ રાજ્યપાલ, ત્યારબાદ સીએમ. ઓકે, એટલે આ મુદ્દો તમારો છે ને એ અહીંથી ક્લિયર થઈ જશે. ઓકે, હવે જો આ એમનું માળખું અને કાર્ય, એટલે આ રાષ્ટ્રપતિ જોવો તો રાષ્ટ્રપતિના કાર્ય તો તમે જોઈ જ લેશો, ઉપરાષ્ટ્રપતિ જોવો તો ઉપરાષ્ટ્રપતિના કાર્યો અને રાજ્યપાલ જોવો તો રાજ્યપાલના કાર્યો. એટલે એ વિશેષાધિકાર સમવાય તંત્રને લગતી બાબત, મેટર ઓફ ફેડરલિઝમ. આજે જે છે એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના જે છે એ વિશેષ અધિકાર અહીંયા આપેલા હોય. કેમાં આપેલા હોય? તો કે 361 નંબરના અનુચ્છેદમાં આપેલા હોય. હજી પણ જો તમે ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 અનુચ્છેદ જે છે 5 થી 11 આ ભણો છો ને તો આ તમે 2015ની તૈયારી કરો છો. ખોટું લાગશે પણ સાચું છે, એકદમ જે છે સાચું છે. હજી તમે જે છે આમુખથી ભણતા હોય તો તમે 2015ની તૈયારી કરો છો, 2024માં પાસ થવાની તૈયારી નથી કરતા. અહીંયા તો ટોપિક પ્રમાણે સમજવું પડે. અનુચ્છેદ તો ગોખાઈ જાય, આ ગોખાશે નહીં, હે ના. તો અહીંયા તમારે 105 નંબર સાંસદના વિશેષ અધિકાર અને 194 નંબર આપણા ધારાસભ્ય વિધાનસભાના સભ્યોના વિશેષ અધિકાર, આ વિશેષ અધિકાર તમારે ભણવા પડે. ઓકે, ત્યારબાદ બીજો ટોપિક આ લઈ લેવાનો, એમાં ભારતનું ન્યાયતંત્ર. એમાં શું ભણવાનું? એક તો જ્યુડિશિયલ સિસ્ટમ ભણવાની. જ્યુડિશિયલ સિસ્ટમ મતલબ શું? કે ભાઈ ચુકાદાઓ કેવી રીતે આવે છે, પિટિશનના પ્રકાર કેવા છે, જજશ્રીના પ્રકાર કેવા છે. ત્યારબાદ તમારે ભણવાનું શું દોસ્તો? તો કે સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ અને અન્ય કોર્ટ. ઓકે, આટલું કરી લઈ એટલે ન્યાયપાલિકા આવી જાય, એનું માળખું આવી જાય, ન્યાયિક સમીક્ષા આવી જાય, આ જનહિત યાચિકા પીએએલ આવી જાય અને બંધારણીય રીટ આવી જાય. મતલબ કે અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226. ઓકે, તો રીટ બાબતે, હવે રીટ એક જ બાબત દોસ્તો એવી હોય કે જેમાં સુપ્રીમ કોર્ટ કરતા હાઈકોર્ટની સત્તા વધારે કહી શકાય, એનું ન્યાય ક્ષેત્ર વધારે કહી શકાય. તો આ બાબત તમારે યાદ રાખવાની થાય. એના પછી બંધારણીય સંસ્થાઓ, આપણે ત્યાં બંધારણીય સંસ્થા એટલે કહ્યું તો કે ઇલેક્શન કમિશન હોય, યુપીએસસી હોય, કેગ હોય, હે ને, આ બધી બંધારણીય સંસ્થાઓ છે. એના પછી આપણે ત્યાં વૈધાનિક સંસ્થા, વૈધાનિક સંસ્થા, નિયમનકારી સંસ્થા, અર્ધ ન્યાયિક સંસ્થા. મતલબ શું? નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, નેશનલ કમિશન ફોર હ્યુમન, નેશનલ કમિશન ફોર માઇનોરિટી, આવી બધી તમારે સંસ્થાઓ કરી જવી પડે. તમે નામ સાંભળ્યું છે ટ્રાય, શેબી, ઈડા વગેરે, એનજીટી. સ્થાનિક સ્વરાજ એટલે પંચાયતી રાજ અને નગરપાલિકા, મહાનગરપાલિકા. આ એક જ ટોપિક આપ્યો છે પણ એટલો મસ્ત મજાનો ટોપિક આપ્યો છે કે કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે આ એક ટોપિકમાંથી 5 માર્ક આવી જશે તમને, એક જ માંથી 5 આવી જશે. ઓકે, તો પહેલા તમારે કહ્યું તો કે 2 નંબરનો જે છે અહીં હું તમને લખી દઉં છું સિક્વન્સ,
બે તમારે જે છે ફર્સ્ટ કરવાનું થાય, બે પછી કયું કરશો તમે? ત્રણ નંબરનો ટોપિક કરશો. ઓકે, ત્યારબાદ તમે ચાર અને પાંચ નંબરના ટોપિક કરશો. ઓકે, અને એના પછી જે છે એ છ નંબરનો ટોપિક હમણાં કરવાનો જરૂર નથી, એ લાસ્ટમાં. ત્યારબાદ જે છે એ તમારે શું કરી લેવાનું, સીધું તે ફર્સ્ટ ટોપિક ઉપર પાછું આવી જવાનું. કારણ કે એમાં પહેલા મૂળભૂત અધિકાર કરવાના, પછી મૂળભૂત ફરજો કરવાની, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરવાના અને સુધારા કરવાના, અને એના પછી દોસ્તો જે છે એ તમારે છ કરવાનો, અને લાસ્ટમાં જે છે એ તમારે આઠ કરી દેવાનું અને સાત કરી દેવાનું. ઓકે, હંમેશા આવી રીતે સિક્વન્સ કરશો ને તો તમને ભણવાની મજા આવશે, અને બંધારણમાં તમારો જે સીસી નો પોર્શન છે એ મસ્ત મજાનો ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો તો આગળ વધીએ આપણે. ત્યારબાદ છે દોસ્તો તમારે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો છે, એ 30 માર્કનો કમ્બાઈન છે. ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા આપેલી છે, વૈદિક યુગની વાત કરી છે, જૈન અને બૌદ્ધ, ગુજરાતના રાજવંશો વાત કરી છે, 1857નો જે છે સંગ્રામની વાત કરી, 19મી સદીમાં જે છે ધાર્મિક સુધારાની, સ્વતંત્રતા માટેની ચળવળ, મહાત્મા ગાંધીના 11 વ્રતો જે છે, મતલબ કે 11 મહાવ્રતો છે, સૌરાષ્ટ્ર કચ્છના દેશી રજવાડો અને મહાગુજરાત આંદોલન છે. ઓકે, એટલો મસ્ત રીતે જે છે એ આને સિલેબસ ડિઝાઇન કર્યો છે કે આપણે કેવી રીતે જે છે એ તૈયારી કરવી, એ સ્માર્ટ વર્ક જો આપણને આવડી જાય તો પાસ થતા કોઈ નહીં રોકી શકે. પણ આના માટે તમારે જે છે આ વસ્તુ શીખવી પડશે. હવે આમાં તો ડેફિનેટલી દોસ્તો જે છે એ તમારે પેલું આ કરી દેવું પડશે. કયું? તો કે ભાઈ આપણો જે છે એ સિંધુ ખીણની સભ્યતા, અને એ સિંધુ ખીણની સભ્યતાઓ હોય તો એ સિંધુ ખીણની સભ્યતામાં તમારે જે છે એમની લાક્ષણિકતાઓ, એમના સ્થળો, એમના સમાજ, એમની સાંસ્કૃતિક ઇતિહાસ, એમની કળા, ધર્મ વગેરે વગેરે. ત્યારબાદ છે એ દોસ્તો આપણે વૈદિક યુગની વાત કરી દેવી પડે, એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ત્યાર પછી જે છે આને હમણાં નહીં લેવાનું, ચાર નંબરના ટોપિકને પહેલા લઈ લેવાનું. ઓકે, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે છે એ આપણે જે છે આ પાંચ નંબર અને આ જે છે એ છ નંબરનો ટોપિક લઈ લેવાનો. આવી રીતે સિક્વન્સમાં જો હું તમને પહેલા લખી દઉં છું કે પહેલા જે છે એ તમારે એક નંબરવાળો ટોપિક, પછી બે, પછી જે છે એ ચાર, પછી પાંચ અને છ. ઓકે, જેથી કરીને તમારું જે કેન્દ્ર લેવલે, મતલબ કે ભારત દેશ લેવલે જે છે એ બધી વસ્તુ ક્લિયર થતી જશે. તમે શું કરશો ખબર, કે ભાઈ આ જે જૈન ધર્મ અને વૈદિક યુગ જે છે અહીંયા સિલેબસમાં આવ્યો એ પૂરો થશે ને ભાઈ ગુજરાતના રાજવંશો કરવા જશો. તો ગુજરાતના રાજવંશો પહેલા કરવા જવાય કે 1857નો સંગ્રામ પહેલા કરવા જવાય? તો 1857નો સંગ્રામ પહેલા કરવા જવાય. તો 19મી સદી પહેલા કરવા જવાય કે ગુજરાતનો રાજવંશ? ગુજરાતનો રાજવંશ છે ને દોસ્તો બહુ મોટો ટોપિક છે, અને આજ આપણે ગુજરાતની પરીક્ષા આપવા જતા હોય તો ડેફિનેટલી ગુજરાતી બાબતના ચાવડા વંશ, વાઘેલા વંશ, સોલંકી વંશ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ એના પ્રશ્ન આવવાની અતિ આવશ્યકતા હોય. તો એ પહેલા કરવો, ભલે એને સાઈડમાં રાખો, પણ એને વેઇટેજ બહુ વધારે આપવાનો થાય છે. ઓકે, તો આપણે ત્યાં જે છે એ ખાસ આ જોઈ લેવાનું થાય. એની સાથે સાથે આ બે ટોપિકને એક સાથે કરાય, ગુજરાતના રાજવંશો અને સૌરાષ્ટ્ર કચ્છના દેશી રજવાડા. એટલે આવી રીતે આ થઈ જાય, પછી ત્રણ અને જે છે એ આપણે આઠ નંબરનો ટોપિક કરી લેવાનો. અને એ થઈ જાય તમારે, એટલે આ બી થઈ ગયું તમારે, આઠ બી થઈ ગયું, પછી મહાત્મા ગાંધી કરી દેવાનું, એટલે સાત અને પછી નવ. આવી રીતે ભણો તમે, તો તમને શું થશે દોસ્તો કે ભાઈ વાંચવામાં બહુ મજા આવશે. હવે તમને એક પાછું જે છે એ પ્રશ્ન થઈ શકશે, રાજ્ય વ્યવસ્થામાં તો તમે કીધું જ નહીં કે બુક કઈ વાંચવી છે. આના માટે તમે દોસ્તો યુવા ઉપનિષદ અથવા તો વલિંગ બોક્સ બેમાંથી એક બુક જે છે એને પ્રિફર કરી શકો છો. ઓકે, યસ, પણ બંધારણમાં ખોટો જે છે એ જબરદસ્ત પ્રકારનો ફાંકો નહીં રાખતા, કે બંધારણ તો મને આવડે જ છે, બંધારણ તો મેં ત્રણ વાર વાંચી નાખ્યું, શું આવડવાનું છે તે આવડે. વાહ, ચલો હવે જો છે એ ઇતિહાસમાં છે દોસ્તો તમારે જે કેન્દ્ર લેવલની વાત છે, મતલબ કે જે આ એક બે ચાર પાંચ અને છ, આના માટે છે ને તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચી લો દોસ્તો, આ સારું રહેશે. અને જે ત્રણ નંબરનો ટોપિક છે અને આઠ નંબરનો ટોપિક છે, આના માટે જે છે સૌરાષ્ટ્રના જે દેશની રજવાડા છે ને એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની પીડીએફ મેં ટેલિગ્રામ ચેનલ ગણિત ગાઈડન્સમાં મૂકેલી છે, આપ એમાં જોઈ લેજો. અને આ જે ત્રણ નંબરનો ટોપિક છે એ ઈશ્વર પાડવી, ઓકે, ઈશ્વર પાડવી અથવા તો વોલ ઇનબોક્સમાં ઋષિ ચલાડિયા સર, આ ઋષિ ચલાડિયા સરની જે છે એ પુસ્તક છે, સ્પેશિયલી ગુજરાતનો ઇતિહાસ, એ બંનેમાં કામ આવશે. સાત અને નવ, આ સાત અને નવ માટે મેં જે છે એક પીડીએફ ગાંધીજી અને તેમના સમયગાળામાં થયેલા કાર્યો આ મૂકેલું છે, હિન્દ સ્વરાજ મૂકેલું છે, એ આપ જોઈ લેજો. અને નવ નંબર મહાગુજરાત આંદોલન, આની પણ એક પીડીએફ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. તો જ્યાં
આપણે જરૂર પડે તો બુક લ્યો, બાકી પીડીએફ ની જરૂરિયાત છે તો પીડીએફ. હા, પીડીએફ વાંચવાનું હું તમને સલાહ નથી આપતો, પીડીએફ ડાઉનલોડ કરી એની એક નોટ આપણે જે છે બનાવવાની હું તમને સલાહ આપું છું. એક નોટ્સ બની જવી જોઈએ, પછી પીડીએફ ની કોઈ આપણે જરૂરિયાત રહેશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસોમાં એક તો ભારત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપ્યો, ગુજરાતના મેળા આપ્યા, લોકનૃત્ય આપ્યા, સાહિત્ય આપી, સાહિત્ય સંસ્થા આપી, ગુજરાતના તીર્થસ્થળ. તો આને એકને બાદ કરો તો બે ત્રણ ચાર પાંચ આ બધા કેવા છે? તો કે ગુજરાતી છે. કેવા છે? ગુજરાત. તો આ જે છે એના માટે તમે જોરાવરસિંહ જાદવની બુક લઈ લેવાય, અથવા તો આપણે જે છે હર્ષદાબેન સેદાણીની બુક લઈ લેવાય, અથવા તો પીઆઈ ઘેટિયા સરની બુક લઈ લેવાય. ઓકે, નિલેશ ઘેટિયા. અને જે છે એ જે ભારતની વાત કરે છે એના માટે યુવાની બુક લઈ લેવાની થશે. ઓકે, તો ક્વેશ્ચન એ છે કે સાંસ્કૃતિક વારસા બાબતે તમારે પેલા શું કરવાનું? તો કે આપણે ત્યાં છે દોસ્તો પેલા ગુજરાતના મેળાઓ કરી દેવા. મેળાઓમાં પણ તમારે શું યાદ રાખવાનું? મેળાઓમાં તમારે તિથિ. તમને હવે એટલું મહત્વ છે, તમને ખબર પડે કે ભાઈ તરણેતરનો મેળો જે છે એ સુરેન્દ્રનગરમાં તરણેતર ખાતે થાય, એ નહીં, તરણેતરનો મેળો કઈ તિથિએ થાય. નદીઓ જે છે એ ઘીની વહે છે રૂપાલના મેળામાં, પણ એ મહત્વ નહીં, પણ વરદાયની માતાનો રૂપાલનો મેળો કઈ તિથિએ થાય એ મહત્વનું છે. ત્યારબાદ એના ઉત્સવો, ખાણીપીણી, પોશાક. યસ, પોશાક. ભરવાડ કોમ હોય, નાના ભાઈ મોટા ભાઈ હે ને, આપણે ત્યાં જે છે એ એમનો એક પોતાનો સાંસ્કૃતિક વારસો છે. તો આ નાના ભાઈ મોટા ભાઈનો એમનો શું ઇતિહાસ છે, એમના પોશાક શું છે, એમણે હજી પણ એમની પોતાની પરંપરાને વળગી રહ્યા છે. આપણે તો હજી જે છે એ જોયું હશે કે ભાઈ બહુ થોડાક અપડેટ થઈ ગયા છે, અને અપડેટ થઈ ગયા એટલે આપણે થોડુંક ચાબુ ચાબુ બોલવા માંડીએ છીએ હે ને. પેલા આપણે શું બોલતા, ગ્રામ્ય કક્ષાએ જઈએ ને તો આપણે ત્યાં એમ કહેતા કે હ્યાક આપને ને, હ્યાક એ ગ્રામ્ય કક્ષાએ એવું બોલતા હોય. હવે આપણે સબ્જી બોલીએ છીએ, એ કોઈ વાંધો નથી. શહેરમાં બોલતા હોય તો પરિવર્તનશીલ તો થવું જ પડે ને. અમુકને પછી બોલતા નથી આવડતું, એ પાછા જે છે એ પરાણે પરાણે જે છે એ અપડેટ થઈ જાય. એ શું બોલે ખબર? ચાક આપજે તો ચાક હે ને. આ ભરવાડ કોમ્યુનિટી છે ને દોસ્તો એ બહુ સારી કહેવાય, કે હજી પણ એના પરંપરાગત જે છે એ એમના વેશભૂષામાં હોય છે. રવારી કોમ્યુનિટી હજી પણ એ જે છે ગ્રામ્ય કક્ષાએ જાઓ તો તમને એનું પરંપરાગત, એની વેશભૂષા, એની સંસ્કૃતિ, એના વિચારો, એનું એક સમાજ જીવન એ આપણને બહુ આકર્ષિત કરે છે. અને આપ એમનું ગ્રામ્ય જીવન જુઓ ને દોસ્તો, અને એમના જે છે એ ખાવા પીવા બાબતના જે છે હેલ્ધીનેસ જુઓ, એને ચોખ્ખું દૂધ, ચોખ્ખું જે છે દહીં, એટલી હેલ્ધી હોય છે. એ એના જે છે પોશાકને વળગી રહ્યા છે, એ એની પરંપરાઓને વળગી રહ્યા છે. આદિવાસી કોમ્યુનિટી એ ગમે એટલા ડેવલપ થઈ ગયા છે, પણ ગ્રામ્ય કક્ષાએ જશો અને એમના જે છે આદિવાસી પટામાં જશો તો એના ટ્રાઇબલને વળગી રહ્યા છે હે ને, એના પોશાકને વળગી રહ્યા છે, એના ખોરાકને વળગી રહ્યા હશે. તો આ જે છે એ તમારે એમની ખાણીપીણી, એમની પોશાક, એની પરંપરાઓને ખાસ જોવી. ત્યારબાદ ભવાય લોકનૃત્ય. આ ટોપિક એટલે કે આપણે જે છે પેલા બે નંબરનો ટોપિક, ત્રણ સાહિત્ય, સાહિત્યની સંસ્થાઓ અને ગુજરાતના તીર્થ સ્થળો આવી રીતે, અને પેલો. ઓકે, તો આ તમારે જે છે એ બે ત્રણ ચાર પાંચ અને એક આવી રીતે જોજો. ત્યારબાદ ભૂગોળ. ભૂગોળમાં એક સામાન્ય ભૂગોળ આપ્યું છે, ભૌતિક ભૂગોળ આપ્યું છે, ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ પણ આપ્યું છે. તો આ જે છે ને એ થોડું સામાન્ય ભૂગોળ, આ સાયન્સ બેઝ છે. જો જેમાં લખ્યું તમને પૃથ્વી, પૃથ્વીની ગતિ આપી છે, સમય આપી છે, ઋતુ આપી છે હે ને, થોડું નિયર અબાઉટ ટુ સાયન્સ છે. આ ભૌતિક ભૂગોળ છે. આના માટે છે દોસ્તો ભૌતિક ભૂગોળ માટે તમે ખાસ જે છે એ પ્રોફેસર જશાણી સાહેબની બુક લેજો. આ ભૌતિક ભૂગોળ એટલે શું? આજ આપણે પૃથ્વી છે દોસ્તો, તો અહીંયા અલગ અલગ પ્રકારના જે છે સ્પીયર આવશે ને, તો તમને અહીંયા પણ અલગ અલગ છે. શિયાળ, સાઈમા, મેગમે, નિફે, આવું આવે ને આપણે ત્યાં જે છે ઉપર જાય તો અલગ અલગ પ્રકારના આવરણ આવે, તો પૃથ્વીના પેટાળમાં જાય ને તો એ આવરણ આવે, અને ભૌતિક ભૂગોળ કહેવાય. આ ખબર પડવી જોઈએ તમે. તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે ભૌતિક ભૂગોળ, આ સારું છે. અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ એ મંજુલાબેન દવે લઈ લેવાનું, એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે. ઓકે, અને સામાન્ય ભૂગોળ છે એ તો તમને કોઈ પણ બુકમાંથી મળી જશે, અને કદાચ આ જીસીઆરટી કરી હોય તો કંઈ વાંધો નથી. જીસીઆરટી અને એનસીઆરટી એ 11-12 પણ લેશો એટલે ચાલશે. ઓકે, ત્યારબાદ અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેક, એ કેટલા માર્કનું છે? 30 માર્કનું છે દોસ્તો. તો એના માટે ઇકોનોમિક્સ જો, ઇકોનોમિક્સમાં સાયન્સ કેન્ડિડેટે કંઈ ડરવાની જરૂરિયાત નથી. નહીંતર અર્થશાસ્ત્ર ભણતા હોય ત્યારે સાયન્સ કેન્ડિડેટ કે સર મને નથી આવડતું, કોઈ ચિંતા ન કર મુન્ના,
હે ને, આ ઇકોનોમિક્સ એવું છે જે બધાને આવડશે, બધાને, ઈચ એન્ડ એવરી બધાને આવડશે. કારણ કે આ અર્થશાસ્ત્ર જે છે એ તમને બહુ અઘરું પૂછશે તો સાયન્સ કે એને વિરોધ કરશે, એની સામે સાયન્સ બહુ અઘરું પૂછશે તો કોમર્સ વાળો વિરોધ કરશે. પણ અહીંયા રૂટીનમાં એ ને તમારે અહીંયા દોસ્તો જે છે યાદ રાખવાનું કે બધા સબ્જેક્ટમાં જીસીઆરટી વાંચો, પરંતુ અર્થશાસ્ત્રમાં જે છે ધોરણ 11ની પુસ્તક અર્થશાસ્ત્રની વાંચવાની જરાય થતી નથી. ઓકે, યસ. ભારતીય અર્થતંત્ર, સ્વતંત્રતા પૂર્વે સ્વતંત્રતા બાદનું ભારતનું અર્થતંત્ર, ભારતીય અર્થવ્યવસ્થામાં થયેલા સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ, કૃષિ ક્ષેત્ર, ભારતના ઉદ્યોગ અર્થતંત્રનું આંતરમાળખું અને ભારતમાં વિત્ત વ્યવસ્થા. પહેલા તમારે શું કરી દેવાનું, જો આ ટોપિક છે આ જીકે નો ટોપિક છે, આ તમારે વાંચવાનું છે, આ તમારે સમજવાનું નથી, એટલે અત્યારે આ ટોપિકને આપણે સાઈડમાં રાખી દઈએ છીએ. તમારે શરૂઆત અહીંથી કરવાની છે, બીજું ત્રીજું. ઓકે, તો તમારે પહેલા ટોપિક કયો લેવાનો છે, બીજો. હવે એમાં શું લેવાનું, એક તો કૃષિમાં અલગ અલગ પ્રકારના પાક, અલગ અલગ પ્રકારની પદ્ધતિ અને કૃષિની અલગ અલગ પ્રકારની યોજના અને અલગ અલગ પ્રકારની ક્રાંતિઓ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી માટે શું કામ થયા છે, એ એક જે છે એ ટોપિક લેવાય છે. પછી ત્રીજાનો બનો, ભારતમાં ઉદ્યોગ, ઉદ્યોગની નીતિ, અહીંયા તમારે લઈ લેવાનું સેઝ, અહીંયા તમારે લેવાનું શર, હે ને, DIMC, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રિજિયન, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. તો આ બધી બાબતો જે છે એ તમારે કન્સિડર કરવી પડે. ઉદ્યોગમાં, ઉદ્યોગ માટેની અલગ અલગ પ્રકારની નીતિ આવી હોય, 1956 નીતિ આવી હોય. અહીંયા તમારે યાદ ખાસ રાખવાનું છે દોસ્તો, LPG પોલિસી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને આપણે ત્યાં ગ્લોબલાઇઝેશન. તો બીજો ત્રીજો ટોપિકને ખાસ કરી જાઓ, પછી તમે જે છે એ કદાચ એવું હોય તો આપણે ત્યાં કેટલામો ટોપિક, તો કે પાંચમો ટોપિક કરી લેવાનો થાય. વિત્ત વ્યવસ્થા એટલે ટેક્સેશનની વાત કરે છે, જાહેર ખર્ચ છે, જાહેર દેવું છે એની વાત કરે છે. એ થઈ જાય પછી આપણે પહેલો ટોપિક કરશું. પણ પહેલા ટોપિકમાં શું કરવાનું છે, તમારે એક તો જે છે 1934 થી આ ચાલુ કરવાનું થાય. અહીંયા છે ને સ્વતંત્ર પૂર્વેની વાત કરે છે, એટલે વ્યક્તિ હતા અલગ અલગ, પ્લાન ઇકોનોમિક ઓફ ઇન્ડિયા, વિશ્વસરૈયા, હે ને, એમણે જે છે આ અલગ અલગ પ્રકારના અર્થતંત્રના કોન્સેપ્ટ આપ્યા. અહીંયા તમારે આયોજન પંચ કરો તો પંચવર્ષીય યોજના પણ કરજો. તમે જે છે એ કનેક્ટ ગાઈડન્સ જે છે એ ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા હોય તો આપણે દોસ્તો પંચવર્ષીય યોજના 12/12 છે. આ 12/12 પંચવર્ષીય યોજના મેં તમને ઇન્સ્ટાગ્રામમાં એક મિનિટના શોર્ટ વિડીયોથી સમજાવી દીધી છે. તો તમારું જે છે એ પંચવર્ષીય યોજનાના 2 માર્ક તો ત્યાંથી જ ક્લિયર થઈ ગયા છે. તો આપ જે છે કનેક્ટ ગાઈડન્સ ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરવી તો ફોલો કરી અને ત્યાં જોઈ લેજો, ફોલો ના કરવું તો જસ્ટ જોઈ લેજો, ફોલો નહીં કરતા, હે ને, એ આપની અનુકૂળતા છે. ચલો તો વાત કરીએ છીએ નીતિ આયોગ. તો તમારે નીતિ આયોગ અને આયોજન પંચ આ બંને વચ્ચેનો તફાવત સમજાવવાનો છે દોસ્તો. ઓકે, એટલે એ કરી દેવાનું થાય. અને પછી જે મેં તમને આ ટોપિક કીધો છે આ તો જીકે વાળો ટોપિક છે, આ વાંચવાનું છે, તમારે સમજવાનું નથી. તો એના માટે થઈને પેલા શું આવશે, 2, 3, 5 અને 1 અને ત્યારબાદ 4. પણ આ ટોપિક કેવો છે, તો કે જીકે નો ટોપિક છે. ઓકે, ચાલો આગળ વધીએ. અને એન્વાયરમેન્ટ પણ આપણને નવું આપ્યું છે. એન્વાયરમેન્ટમાં એક તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, અલગ અલગ પ્રકારની ટ્રીટીઓ થઈ છે, અને અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે, અલગ અલગ સંસ્થાઓ, પર્યાવરણની મહત્વની સંસ્થા અને મહત્વના અવોર્ડ આ ખાસ યાદ રાખજો. વન, વન્યજીવ સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન. આમાં પણ જે આ છે ને આના માટે PDF હું તમને આપું છું ટેલિગ્રામમાં, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એ ત્યાંથી થઈ જશે. અને આ જે ટોપિક છે દોસ્તો એ ટોપિક જે છે એ તમને હું માનવ અને પર્યાવરણ આ બુક અત્યાર સુધી તમને કોઈએ સજેસ્ટ નહીં કરી હોય, હે ને. આ જોજો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક માનવ અને પર્યાવરણ, બહુ બેસ્ટ પુસ્તક છે, આપ જે છે જોજો. અને લાસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગઈ ને એમાં સૌથી વધારે ક્વેશ્ચન આઈ પૂછવાના છે. તો માનવ અને પર્યાવરણ ત્યાંથી થઈ જશે અને આના માટે હું તમને PDF આપું છું. સાયન્સ એન્ડ ટેક, આ સાયન્સ એન્ડ ટેક એવું છે જે રોજબરોજ તમને કામ આવતું હોય, રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, એમાં જે છે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. ત્યારબાદ જે ડિફેન્સની વાત કરી છે, અંતરિક્ષની વાત કરી અને ભારતની ઉર્જા નીતિ, આ કરંટ અફેર્સનો ટોપિક છે દોસ્તો. અને એના સિવાય તમારે કેવી રીતે ભણવાનું થાય છે, આ બે ટોપિકને પહેલા લઈ લેવાય અને પછી જે છે એ પહેલા નંબરનો ટોપિક લેવાનું થાય છે. ઓકે, હા, સાયન્સ એન્ડ ટેક માટે તમારે બુક લેવી હોય તો કાઝી સરની વિક્રમ ઉપાધ્યાયની બુક આવે છે, એ બુક બહુ સારી છે.
સ્પેશિયલી જે છે એ તમારે સાયન્સ એન્ડ ટેક માટેની વાત કરીએ તો ઓકે. અને કરંટ અફેર્સ, જો કરંટ અફેર્સ છે ને દોસ્તો, છેલ્લા 3 મહિનાનું મહત્વનું હોય. કેટલા? છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં તમારે શું કરવાનું છે હું તમને કહું. એક તો તમારે નેશનલ ન્યૂઝ જોઈ લેવાના, એક તમારે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈ લેવાના, એક જે છે એ અવોર્ડ જોઈ લેવાના છે, એક જે છે એ ઇન્ડેક્સ જોઈ લેવાના છે, ઇન્ડેક્સ એટલે કે રિપોર્ટ, એક ગવર્મેન્ટની સ્કીમ જોઈ લેવાની, સરકારશ્રીની યોજનાઓ, સરકારે કોઈ એપ્લિકેશન જોઈ હોય, સરકારનું ઇલેક્શન જોઈ લેવાનું છે, હમણાં ઇલેક્શનનો મુદ્દો કયો, પોર્ટફોલિયો કોને આપવામાં આવ્યો એ, અને એક નવી અપોઇન્ટમેન્ટ જોઈ લેવાની, અપોઇન્ટમેન્ટ જોઈ લેવાની, અને કોઈનું ડેથ થઈ ગયું હોય તો એ, અને એક તમારે જોઈ લેવાનું થાય છે મિલિટરી એક્સરસાઇઝ. એક શું જોઈ લેવાનું? મિલિટરી એક્સરસાઇઝ. આવા ટોપિક તમે કરી જાઓ દોસ્તો તો તમારે જે છે એ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની જે ઘટનાઓ છે એના 30 માર્કનો પોર્શન છે એકદમ ઇઝી ગોઈંગ થઈ જશે એને. અને અહીંયા તમારે હજી એક એડ કરી દઉં છું કે મહત્વના દિવસો અને દિવસોની થીમ. આ પણ મેં જે છે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે દોસ્તો, અલગ અલગ જે છે એ મહિના પ્રમાણે અલગ અલગ દિવસો. થીમ મેં એટલે નથી મૂકી કે કરંટ સાથે સંબંધિત હોય, તો એ પણ આપ જે છે એ ત્યાંથી જોઈ શકો છો. તો એક જે છે એ તમારે આ ટોપિક રીઝનિંગ છે એ 40 માર્કનું છે. રીઝનિંગ માટે બેસ્ટ જો કોઈ વ્યક્તિ હોય તો એના માટે નીરજ ભરવાડ સર. આ રીઝનિંગમાં જે છે એ નીરજ ભરવાડ સરની એપ્લિકેશન અથવા તો નીરજ ભરવાડ સર છે એમનું જે છે એ બુક તમે વાંચો તો પણ ચાલશે આપણે. તો આમ જોતા જોતા જે છે એ તમને મેં પહેલેથી જે છે એ કહી દીધું કે ઇંગ્લિશ માટે જે છે અનિતા ઝોન મેમ, ત્યારબાદ ગુજરાતી માટે વ્યાકરણ વિહાર અને શબ્દ ભંડોળ, રાજ્ય વ્યવસ્થા માટે મેં તમને કહી દીધું યુવા અને વલિન બોક્સની બેમાંથી એકની બુક, ત્યારબાદ ઇતિહાસ ભૂગોળ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ અહીંયા ઈશ્વર પાડવી સર અથવા તો ઋષિ ચલાડિયા સર અને PDF, સાંસ્કૃતિક વારસા માટે મેં તમને 3 બુક આપી દીધી છે, ભૂગોળ માટે મેં તમને 2 બુક આપી છે, અર્થવ્યવસ્થા, હા અર્થવ્યવસ્થા માટે જે છે ને એ મને કોઈ બુક ખાસ ગમતી હોય તો એ છે એ દ્રષ્ટિ IAS ની બુક છે, આ બુક આપ લઈ લો તો ઘણું સારું છે આપણે ઓકે. એનું કન્ટેન્ટ બી સારું છે. એનાથી વિશેષ પર્યાવરણ માટે માનવ પર્યાવરણ કહી દીધું, સાયન્સ એન્ડ ટેક માટે કાઝી સર કહી દીધું, અને કરંટ અફેર્સ માટે કોઈ પણ મેગેઝિન જે છે દોસ્તો લઈ લેવા આપણે. પછી યુવા ઉપનિષદનું મેગેઝિન બી સારું આવે છે, વર્લિંગ બુક્સનું પણ સારું આવે છે અને લિબર્ટીનું પણ સારું આવે છે ઓકે. અને આ બધું જ જે છે એ તમારે કંઈ ન કરવું હોય તો તમારા માટે એક વિશેષ પ્રકારની હું સવલત આપું છું કે જે છે એ આપણે ત્યાં કણેદ ગાઈડન્સમાં દોસ્તો જે છે આ બધો જ સિલેબસ કવર કરાવી આપવામાં આવશે. આપણા માટે સ્પેશિયલ એક બેન્ચ છે CC મેન્સની બેન્ચ, એમાં ગ્રુપ A અને ગ્રુપ B બંને આવી જવાનું છે. હવે આમાં જે છે એક તો જે લોકોને સારા માર્ક થાય એમને 500x4 એટલે કે 500x4 કોન્સેપ્ટ આપીશું. મતલબ કે તમને 100 પત્ર લખાવીશ, 100 અહેવાલ, 100 નિબંધ, 100 વિચાર વિસ્તાર અને 100 જે છે અલગ અલગ GS એટલે કે જનરલ સ્ટડીઝના ટોપિક જે છે હું તમને આપીશ. અને જો તમારે જે છે એ તમે લખી દો પછી તમારે મૂલ્યાંકન કરવું હોય તો એક્સપર્ટ ફેકલ્ટી પણ તમને તમારા જે લખેલા આન્સરનું મૂલ્યાંકન કરી દેશે. અને તમે જો ગ્રુપ બીની તૈયારી કરતા હોય દોસ્તો તો રીઝનિંગ વાળો જે પોર્શન છે તમારો હે ને, આ રીઝનિંગનો પોર્શન આપણી એપ્લિકેશનમાં નીરજ ભરવાડ સર તમને આપશે. તો તમારું ત્યાં કમ્પ્લીટ થઈ ગયું, લખેલું છે નીરજ ભરવાડ સર. તો 40 માર્ક તમારા જે છે રીઝનિંગના ત્યાં ક્લિયર થઈ ગયા. અનિતા ઝોન મેમ, મેં તમને કીધું કે ગુજરાતના બેસ્ટ ફેકલ્ટી જે છે કણેદ ગાઈડન્સના પ્લેટફોર્મ પર છે, અંગ્રેજી ગ્રામર તમારું ત્યાં ક્લિયર થઈ જશે. અને જ્યારે બંધારણ છે, જાહેર વહીવટ છે અને GK છે, આ હું તમારો મિત્ર દિનેશ કણેદ જ લેવાનું છે તો તમારે એ બાબતની કોઈ ચિંતા કરવાની જ નથી. સાયન્સ એન્ડ ટેક છે, ગુજરાતના જાણામાણા જે છે એ બહુ જ ફેમસ ફેકલ્ટી એટલે કે વિમલ ભટ્ટી સર તમારો આખું સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણ લેવાના છે. રાવલિયા સર કે તમને ભારત અને ગુજરાતની ભૂગોળ. જિજ્ઞેશ વાડિયાર સર, GKના ફોર્મમાં તમારું કોમ્પ્યુટર આવવાનું છે, કોમ્પ્યુટરને જરાય નજર અંદાજ કરતા નહીં એટલે એ જિજ્ઞેશ વાડિયાર સર. રાઠોડ સર, જો તમે જે છે એ ગ્રુપની તૈયારી કરતા હોય તો રાઇટિંગ પ્રેક્ટિસ. અને કેતન પટેલ સર કે તમારો સાંસ્કૃતિક વારસો લેશે આના માટે થઈ અને ગુજરાતની, હા હું તમને છે ને એક સાથે દોસ્તો 1000 લેક્ચર નહીં આપી દઉં. ઘણી બધી એપ્લિકેશનમાં એવું થાય કે એક સાથે કેટલા બધા લેક્ચર હોય, બહુ વધારે લેક્ચર હોય એ સારા નહીં, બહુ ઓછા લેક્ચર હોય એ સારા. તો આપણે ત્યાં શું કરીએ છીએ કે જે ફેકલ્ટી ગુજરાતના ખૂણે ખૂણીથી બેસ્ટ છે એ ફેકલ્ટીના જે છે એ લેક્ચર હું તમને આપું છું. હવે આ જે છે એ તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય દોસ્તો
તો આપ અત્યાર સુધીમાં 260 વ્યક્તિઓએ આ સબસ્ક્રિપ્શન લઈ લીધું છે, તો તમારે શું કરવાનું થાય છે કે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, એમાંથી સ્ટોર મેન્યુમાં જઈ અને તમારી જે છે એ લોગિન કરી દેવાનું થાય મોબાઈલ નંબરથી, અને સીસી મેન્સનો કોર્સ પરચેસ કરી લેવાનો થાય. અને આવા તમારે કોઈ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે જે છે એ આ નંબર ઉપર એક જોઈન્ટ લખી અને મોકલી દેજો, તમને તમામ પ્રકારની માહિતી હું આપતો રહીશ. ઓકે, પણ વોટ્સઅપ કરજો પ્લીઝ, વોટ્સઅપ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આપ બધા લોકો જે છે એ સીસી ગ્રુપ બી અથવા ગ્રુપ એ જે રીતે આપનો માર્ગ થાય એ રીતે આપ તૈયારી કરો, અને એમાં કનેક્ટ ગાઈડન્સની કોઈ પણ જરૂરિયાત હોય તો હર હંમેશ હું આપની સાથે છું. અને આ જે છે એ રેકોર્ડ બેચ છે, નવા જ લેક્ચર અપલોડ કરેલા છે બધા જ, હે ને? તો લાઈવ રેકોર્ડ આ બેનો મોહ નહીં રાખતા, જ્યાં કન્ટેન્ટ સારું હોય ત્યાં જજો. તો ફરી એક વખત જે છે એ આપ સર્વ મિત્રોને જે છે એ હું શુભેચ્છા પાઠવું છું કે આ બધા જ પાસ થાવ અને આપનું કરિયર બનાવો, આપના માતા પિતાના સપના છે એ સાકાર કરો. આવજો, બાય, થેન્ક યુ વેરી મચ દોસ્તો.